Show focus ma cha cha reports ma ગુડ મોર્નિંગ ચાંદે ચાંદને આજે આપણે શરૂઆત ઓટોની દિગ્ગજ કંપની મારી સુધી શરૂઆત કરશું તો ખાસ કરીને એચએસ તરફ એક રિપોર્ટ આવ્યો છે પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા કહી શકાય અહીંયા બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષાંગના ફંડ પર નજર કરશો તો તેમને ચૌદ હજાર પાંચસો રૂપિયા પ્રતિ શેર આપ્યા છે તેમનું માનવું છે કે નવરાત્રી દરમિયાન ખાસ કરીને પીવી ઇન્ડસ્ટ્રીઝની માંગ થોડી ધીમી જોવા મળી છે પરંતુ ઓવરઓલ વાય વાય ધોરણે પીવી ઇન્ડસ્ટ્રીઝમાં ત્રણ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે અને સૌથી અગત્યની વાત છે કે ટુ વ્હીલર સેગમેન્ટના ગ્રોથ જે છે તે બાર ટકા પર રહેતો જોવા મળ્યો છે જે અનુમાન મુજબ જોવા મળ્યું છે પરંતુ તેમને એ પણ કહેવું છે કે ઊંચા ઇન્વેન્ટ્રી અનુમાન કરતા ઓછું જોવા મળી શકે છે તે સાથે તેમણે એ પણ કહ્યું છે કે ક્વાર્ટર થ્રી ડિસ્પેશનમાં પણ એક નરમાસ જોવાની ત્યાં એક ધારણા બનતી જોવા મળી રહી છે પરંતુ બે હજાર પચીસમાં નીચા વેલ્યુશન અને પ્રોડક્શન નવા એટલે કે નવા પ્રોડક્ટ લોન્ચ કરવાને કારણે કરીને કંપનીમાં તેઓ બાય રેટિંગ્સ આપી રહ્યા છે ત્યારબાદ નજર કરી લઈએ એચડીએફસી બેંક પર અહીંયા પણ આપણે જેફરિસ તરફથી પોઝિટિવ રિપોર્ટ્સ આપતો જોવા મળ્યો છે અહીંયા બાય લક્ષણ પર નજર કરશું તો તેમને અઢારસો નેવું રૂપિયા થી નેવું ટકાની વચ્ચે રહેવાનું એક લક્ષ્ય છે તે સાથે જ લોઅર લોન ટુ નો લક્ષ્ય જે છે તે હાંસલ પણ કંપની કરી શકે છે અને પંદર ટકા ડિપોઝિટ સીએજીઆર અને અગિયાર ટકા લોન સીએજીઆર નો લક્ષ્ય જે છે તે કંપની હાંસલ કરી શકે તે વિહારમાં તેમની એક ધારણા બનતી જોવા મળી રહી છે અને ખાસ કરીને બ્રાન્ચ રેમ્પઅપ છે તેથી ડિપોઝિટ વધવાની પણ એક મદદ મળી લોન ગ્રોથ સેક્ટર જે છે તે યથાવત રહી શકે છે તેવા તેમના અનુમાન અહીંયા જોવા મળી રહ્યા છે વાત છે છે કે ફંડિંગ જે તે ઘટવાથી એના સપોર્ટ મળી શકે છે અને તેમનું એ પણ માનવું છે કે અનસિક્યોર્ડ લોન જે છે તેની ગતિમાં થોડો ઘણો ઘટાડો આવી શકે છે તે સાથે ફંડ ખર્ચમાં પણ ઘટાડો આવી શકે છે એટલે પોઝિટિવ રિપોર્ટ અહીંયા આપણને એચડીએફસી બેંક માટે જોવા મળી રહ્યા છે અને છેલ્લા રિપોર્ટ્સમાં નજર કરી લઈએ એ છે રામકૃષ્ણ ફોર્સિન્સ અહીંયા યુબીએસસી તરફથી આપણને બાય રેટિંગ્સ જોવા મળ્યા છે લક્ષ્યાંક તેમણે પંદરસો રૂપિયા પ્રતિ શેર કર્યા છે તેમનું માનવું છે કે કંપનીના સારા પરિણામની એક અપેક્ષા છે ખાસ કરીને ઈવી ગ્રોથ જે થઈ રહ્યો છે જેને કારણે કરીને માર્કેટને એક મોટો ફાયદો થઈ રહ્યો છે તે સાથે જ એલ્યુમિનિયમ ફોરઝિન્સને પણ એનો એક સારો ગ્રોથ અહીંયા જોવા મળી શકે છે તે સાથે એસીઆઈએલ અને મલ્ટીટેક ઓટો અને જે એમ ટી ઓટોથી પણ કંપનીઓનું એક યોગદાન વધવાની એક અપેક્ષા ત્યાં રાખી રહ્યા છે તે સાથે જ એફઆઈ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સેવન દરમિયાન રેવન્યુ ગ્રોથ છે તે બાવીસ ટકા પર રહેવાની પણ અહીંયા તેઓ અપેક્ષા રાખી રહ્યા છે એટલે ચાની હું ત્રણ બ્રોકરેજ રિપોર્ટ લાવીશું અને ત્રણે ત્રણમાં એમ કહી શકાય કે પોઝિટિવ રિપોર્ટસ જ આપણને જોવા મળી રહ્યા છે ત્રણેમાં આજે આપણે સારી મુવમેન્ટ પણ જોવા મળી શકે છે જી